નમસ્કાર, ખબર છે .com પરથી હું રાજેશ શાહ. દર્શક મિત્રો, આજે B12ની સમસ્યા વિશે વાત કરવાના છે. B12ની સમસ્યા આજે ઘણા લોકોમાં જોવા મળે છે. B12ની ઉણપને કારણે ઘણા બધા પ્રોબ્લેમો લોકોને આજે ઊભા થયા છે. આજે અમારી સાથે સુરત સિવિલ હોસ્પિટલના ગવર્મેન્ટ મેડિકલ કોલેજના પેથોલોજી ડિપાર્ટમેન્ટના ફેકલ્ટી ડૉક્ટર અર્ચના પટેલ આપણી સાથે છે. ડૉક્ટર અર્ચનાએ B12ની ઉણપની અભ્યાસ કર્યો છે, એમણે આ સબ્જેક્ટ પર PhD કર્યું છે અને એમણે જે જે માહિતીઓ મેળવી છે એ આપણે એમની પાસેથી જાણીશું. તો ડૉક્ટર અર્ચના, તમે કયા સબ્જેક્ટ પર અભ્યાસ કર્યો છે એ જાણવું છે અમારે. નમસ્કાર. સિવિલ હોસ્પિટલના દર્દીઓ કે જેમાં કુપોષણનો થી થતા લોહીની ઉણપ માટેના વિવિધ ટેસ્ટ કરવામાં આવ્યા હતા 400 જેટલા પેશન્ટ પર. અને એ લોહીની ઉણપ કયા કયા કારણોસર થાય છે એને લઈને આ એક પૂરેપૂરું રિસર્ચ કરવામાં આવ્યું હતું. ખાસ કરીને લોહીની ઉણપ બે પ્રકારથી થતી હોય છે. એક જે છે લો તત્વની ખામી, એટલે કે આયર્ન ડેફિશિયન્સી એનિમિયા, અને બીજું જે છે કે મેગેલોબ્લાસ્ટિક એનિમિયા, એટલે કે વિટામિન B12 અને ફોલિક એસિડ ડેફિશિયન્સી આ રોગ થતા હોય છે. હવે આપણે ત્યાં ઓલરેડી લો તત્વની ખામી માટેના પ્રિવેન્ટિવ પ્રોગ્રામ્સ ગવર્મેન્ટ દ્વારા ચાલી જ રહ્યા છે અને ઘણા બધા સંશોધનો થયા જ છે. પરંતુ જે ગુજરાત રિજનમાં B12ને લઈને કે ફોલિક એસિડ ડેફિશિયન્સીના લીધે જે લોહીની ઉણપ થાય છે, એટલે ન્યુટ્રિશનલ એનિમિયા થાય છે, એને લઈને ખાસ સંશોધનો ઓછા પ્રમાણમાં થયા છે. તો આ જે સ્ટડી હતો એ સિવિલના દર્દીઓ 400 જેટલા પેશન્ટના અલગ અલગ 10-15 જેટલા તપાસ કરવામાં આવી અને એમાં B12નું પ્રમાણ પણ જોવામાં આવ્યું અને એ સિવાય આયરનનું પ્રમાણ પણ જોવામાં આવ્યું અને ત્યાર પછી એનું એમના સિમ્ટમ સાથે કોરિલેશન કરીને આખું તારણ મેળવવામાં આવ્યું. તો ડૉક્ટર અર્ચના, આ જે તમે 400 લોકોની તપાસ કરી, તો એમાં કેટલા પર્સન્ટેજ, એટલે કેટલા લોકોને એમાં B12ની ઉણપ તમને જોવા મળી? આમાં 400માંથી આશરે 39.4%, એટલે 40% જેટલા લોકોમાં B12નું પ્રમાણ ઓછું જોવા મળ્યું હતું. ઓકે. ડૉક્ટર અર્ચના, મારે એ જાણવું છે એક સામાન્ય દર્શક તરીકે કે આ B12 એક્ઝેક્ટલી છે શું, એમ B12 શેને લીધે થાય એમ? B12 એટલે એકચ્યુઅલી ઇટ ઇઝ અ એનિમલ ઓરિજિન વિટામિન. ઓકે. એટલે કે એક પ્રકારનું પોષક તત્વ છે, વિટામિન જ છે. અને એ B12ની એક સ્પેસિફિસિટી એ છે કે એ ફક્ત પ્રાણીજન્ય ખોરાકમાંથી જ મળે છે, એનિમલ ઓરિજિન ફૂડ. એટલે આ માટે એનું પ્રમાણ, એટલે ખાસ કરીને ઇન્ડિયન લોકોમાં વધારે છે, કારણ કે ઇન્ડિયન લોકો વેજીટેરિયન ખોરાક વધારે લેતા હોય છે. તો B12 એ એક ટાઈપનું વોટર સોલ્યુબલ વિટામિન છે અને એનિમલ ઓરિજિનમાંથી જ મળે છે. ઓકે. તો તમારો કહેવાનો મતલબ એમ છે કે જે લોકો નોન વેજીટેરિયન હોય તો એમાં એનું પ્રમાણ ઓછું હોય? હા, એટલે B12 જે છે એ ખાસ કરીને પ્રાણીજન્ય પદાર્થ, જે આગળ કીધું એ પ્રમાણે કે દૂધ છે, પનીર છે, ચીઝ છે અથવા તો માંસ મચ્છી છે, આ બધામાંથી B12 મળી રહે છે. અથવા તો પછી વેજીટેરિયનમાં બીજો એક સોર્સ એ છે કે જો પાણી કન્ટામિનેટેડ થયું હોય, કે ઓછા પ્રમાણમાં દૂષિત થયું હોય, તો એમાં રહેલા જે માઇક્રો ઓર્ગેનિઝમ છે, એટલે કે જે જરૂરી, એટલે સારામાંના જે બેક્ટેરિયા હોય, એ મનુષ્યના આંતરડામાં જઈને પણ B12 બનાવે છે અને ત્યાંથી એ શોષાઈને B12 મળી રહેતું હોય છે. પણ હાલના અત્યારના તબક્કામાં ફિલ્ટર્ડ વોટર આપણે યુઝ કરીએ છીએ, તો ફિલ્ટર્ડ વોટર જે હોય એ જરૂરી બેક્ટેરિયા પણ દૂર કરી દે છે અને કોઈ વધારે એગ્રેસિવ રીતે ફિલ્ટર્ડ કરવામાં આવ્યું હોય તો જે B12ની અંદર એક કોબાલ્ટ નામનું પણ તત્વ હોય છે તો એ પણ રિમૂવ કરી દેતા હોય છે ફિલ્ટર. તો એના લીધે જે થોડો ઘણો પણ સોર્સ વેજીટેરિયન માણસો માટે મળવો જોઈએ B12નો, એ ઓછો થઈ જાય છે. ડૉક્ટર અર્ચના, હવે મને B12 કોઈને થયો છે તો એ કેવી રીતના ખબર પડે, એને એટલે એના સામાન્ય લક્ષણો શું હોય છે કે જેના પરથી એમ ખબર પડે કે B12 કોઈને થયો છે? B12ની જ્યારે પણ ડેફિશિયન્સી થાય, એટલે એનિમિયા એને કહેવાય, કુપોષણ જે કહી શકાય, તો લોહીની ઉણપ થાય છે, એટલે એના લીધે પેશન્ટને નબળાઈ લાગે, થાક લાગે, જલ્દીથી થાકી જાય માણસ, અથવા તો વધારે જો એને હેડેક થઈ શકે,
બેકેક થઈ શકે છે, આ બધી વસ્તુઓ થાય. અને જો વધારે સિવિયરિટી હોય ડિસીઝની તો પછી એવા પેશન્ટમાં એ જ્ઞાનતંત્ર એટલે જે CNS નર્વસ સિસ્ટમને પણ અફેક્ટ કરશે, અને એના લીધે પેશન્ટને ખાલી ચડે, હાથ અને પગમાં મોજાના પહેરવાના ભાગ સુધી ખાલી ચડે, ઝણઝણાથી થાય એટલે જેને ટિંગલિંગ અને નમનેસ કહેવાય. એ સિવાય અને એનાથી પણ આગળ વધારે એટલે લાંબા સમય સુધી જો એની ટ્રીટમેન્ટ આપવામાં ના આવે તો ઇરિવર્સિબલ ડેમેજ થઈ શકે છે નર્વસ સિસ્ટમને, કે જેના લીધે પેશન્ટને સબ એક્યુટ કમ્બાઇન્ડ ડિજનરેશન જેને બોલવામાં આવે છે, એટલે પેશન્ટને ચાલવામાં પણ તકલીફ પડી શકે છે. ઓકે, તો ડૉક્ટર અર્ચના, ધારો કે B12નું મને સોલ્યુશન આવું, એટલે B12 મને ખબર પડી અને પછી મારે એનાથી દૂર થવું છે અથવા મારે એનું પહેલેથી પ્રોટેક્શન લેવું છે, તો એ મારે એમાં કઈ કઈ બાબતોનું મને ધ્યાન રાખવું જોઈએ? એટલે આવા લક્ષણો અગર જણાય તો સૌપ્રથમ તો યોગ્ય ક્લિનિશિયન પાસે જ જઈને પહેલાં ઇવેલ્યુએટ કરાવવું જોઈએ કે ખરેખર B12ની ખામી છે કે નથી, અને જો B12ની ઉણપ થઈ છે તો કયા કારણોસર થઈ છે, કે ડાયટમાં તમારો ઇન્ટેક ઓછો છે, કે પછી આંતરડામાં કોઈ ખામી છે એના લીધે તમારું શોષણ જે કહેવાય કે એબ્ઝોર્બશન જે કહેવાય B12નું એ તમારું ઓછું થઈ રહ્યું છે. તો એ એક યોગ્ય ડૉક્ટર હોય, જે ડૉક્ટર હોય એ વ્યવસ્થિત રીતે તપાસ કરીને પછી તમને એના અકોર્ડિંગલી ટ્રીટમેન્ટ આપે. અને બીજું એ કે જો તમે વેજીટેરિયન હોવ અને સાથે ફિલ્ટર પાણીનો પણ ઉપયોગ કરતા હોવ તો એવી રીતે પ્રયત્નો કરવા જોઈએ કે એનિમલ ઓરિજિન ફૂડ એટલે કે દૂધ છે, પનીર છે, ચીઝ છે, આ બધુંનો યોગ્ય પ્રમાણમાં તમારે ઇન્ટેક વધારવો જોઈએ. ડૉક્ટર અર્ચના, આપણે મને અત્યારે તાજેતરમાં એક રિપોર્ટ મને એવો જાણવા મળ્યો કે વિશ્વ આરોગ્ય સંસ્થા છે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, એણે એક એવો રિપોર્ટ જાહેર કર્યો કે રિવર્સ ઓસ્મોસિસ એટલે કે આરો પાણી, તો આરો પાણીને કારણે આરોગ્યને જોખમ ઊભું થાય છે એવું એક એનો રિપોર્ટ છે, અને એની લીધે કેલ્શિયમ, મેગ્નેશિયમ જેવા મોટા પ્રમાણમાં જોવા બી મળે છે. તો એ આરો પાણી આરોગ્યને નુકસાન કરી શકે છે તમારા અભ્યાસ મુજબ? રિવર્સ ઓસ્મોસિસને લઈને પર્ટિક્યુલરલી મારા અભ્યાસમાં કોન્સન્ટ્રેશન નહોતું કરવામાં આવ્યું, પરંતુ હા, કે જે 400 પેશન્ટ હતા દરેકને એ પૂછવામાં આવ્યું હતું કે તમે ફિલ્ટર્ડ વોટર પી રહ્યા છો કે સાદું નળનું પાણી પી રહ્યા છો. એટલે ફિલ્ટર્ડ વોટર અને આરો વોટર એ એક ફિલ્ટર્ડ વોટરનો જ પ્રકાર છે, પણ એ સિવાય બીજી રીતે એટલે કે અલ્ટ્રાવાયોલેટ કે અલ્ટ્રા માઇક્રો ફિલ્ટ્રેશન એ રીતે પણ ફિલ્ટ્રેશન થતું હોય છે. મારા સ્ટડી જે થઈ એમાં ફિલ્ટર્ડ વોટર વાપરનારા પેશન્ટમાં 88% લોકોમાં B12નું પ્રમાણ ઓછું હતું, જ્યારે સાદું પાણી પીનારામાં ફક્ત 38% લોકોમાં જ B12નું પ્રમાણ એટલે કે B12ની ઉણપ હતી. એટલે એનું સ્ટેટિસ્ટિકલ સિગ્નિફિકન્સ જાણવું હોય એટલે કે ખરેખર સાતત્યતા ચકાસવી હોય તો હજુ મોટા પાયા પર આ સ્ટડી કરવો પડે, તો આપણે એક સર્ટેન એના ડિસિઝન પર પહોંચી શકીએ કે આરો વોટરના લીધે જ આ થયું કે નહીં. અત્યારે આ ફક્ત મારા સ્ટડી પરથી કહેવું મુશ્કેલ છે. ઓકે ડૉક્ટર અર્ચના, તો આપણે ઘરે સાદું પાણી પીએ અને ઉકાળેલું ગરમ પાણી, તો એ હેલ્થ માટે વધારે સારું રહે એવું કહી શકાય? એવું આગળના જે લિટરેચર છે જે WHO કહે છે અથવા તો બીજા એક ઓથર છે ડૉક્ટર ઇકાન ગુપ્તા કરીને, એમણે પણ વેસ્ટર્ન ઇન્ડિયા પર એક સ્ટડી કરી છે કે જેમાં એમણે કોરિલેશન એસ્ટાબ્લિશ કર્યું છે કે આરો વોટર વર્સિસ B12 ડેફિશિયન્સી, એટલે એ એમનામાં સ્ટેટિસ્ટિકલી સિગ્નિફાઈ થયું છે. ઓકે, તો આ હતા ડૉક્ટર અર્ચના પટેલ, એમણે B12 વિશેની ઘણી એવી જાણકારી આપી કે જે દર્શક મિત્રો તમને ફાયદાકારક થઈ શકે એમ છે. તો આવા અનેક એવા વિષયો લઈને આપણે ફરીથી મળીશું, અને ડૉક્ટર અર્ચના પટેલ ખબર છે .com પર તમે આવ્યા એ બદલ તમારો આભાર.